हेलो स्टूडेंट्स, ગિયરનું મેન્યુફેક્ચરિંગ કર્યા બાદ તેના જુદા જુદા એલિમેન્ટ જેવા કે પીચ, પ્રોફાઇલ, કોન્સેન્ટ્રિસિટી, અલાઇનમેન્ટ, રનઆઉટ અને ટૂથ થિકનેસ આવા પેરામીટર્સને ચેક કરવામાં આવે છે અને ગિયરમાં રહેલી એરરને ફાઇન્ડ કરવામાં આવે છે. તો આ સેશનમાં આપણે પીચ મેઝરમેન્ટ વિશે ચર્ચા કરીશું. તો ગિયરની પીચ મેઝરમેન્ટ કરવા માટેની બે રીત છે. પહેલી છે સ્ટેપ બાય સ્ટેપ મેથડ અને બીજી છે ડાયરેક્ટ એંગ્યુલર મેઝરમેન્ટ. તો આ બે બંને મેથડથી પીચ મેઝરમેન્ટ કરી શકશું. તો અહીં જે ફિગર બતાવવામાં આવેલી છે એ પીચ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની ફિગર બતાવેલી છે, જેની અંદર આપ જોઈ શકો છો કે અહીં જે ગિયરના ટીથ બતાવેલા છે એ ગિયરના ટીથ સાથે આ પીચ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ એટેચ કરેલું છે. અને આ ઇન્સ્ટ્રુમેન્ટથી કઈ રીતે પીચ મેઝર કરી શકાય એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો અહીંયા આગળ ફિગરમાં તમે જોઈ શકો છો કે ગિયર સાથે એક આ સેન્સિટિવ ટીપ જે છે એ એટેચ કરેલી છે અને તેની અને ગિયરના બીજા ટીથ સાથે એડજસ્ટેબલ ઓર ગાઈડ સ્ટોપ જે છે એ એટેચ કરેલા છે. અહીં સ્ક્રૂ ફોર એડજસ્ટમેન્ટ સ્ટોપ બતાવવામાં આવેલું છે કે જેનેથી આ જે એડજસ્ટેબલ સ્ટોપ જે છે એને એડજસ્ટ કરી શકાય. સાથે સાથે આ મશીનમાં ઉપરની બાજુ ડાયલ ઇન્ડિકેટર બતાવવામાં આવેલું છે. તો આ રીતે એડજસ્ટેબલ ગાઈડને ગિયરના ટૂથ પર એડજસ્ટ કરીને સેન્સિટિવ ટીપ દ્વારા આ જે પીચ મેઝરમેન્ટ જે છે એ કરી શકાય અને આ મશીન દ્વારા વન બાય વન ટૂથને ચેક કરવામાં આવશે અને દરેક ટૂથમાં રહેલી એરર જે છે એ અહીં ડાયલ ઇન્ડિકેટરમાં બતાશે. તો ઇન ધીસ મેથડ વેરિએશન્સ ઇન પીચ બિટવીન સક્સેસિવ ટીથ ઓફ ધ ગિયર્સ આર મેઝર્ડ. સક્સેસિવ ટીથ એટલે વન બાય વન ટીથનું ચેકિંગ આ મશીનથી કરી શકાશે. તો અહીં ત્રણ ટીપ જે છે એ બતાવવામાં આવેલી છે. પહેલી છે સેન્સિટિવ ટીપ, જેનીથી ખરેખર જે પીચ જે છે એ મેઝર થશે. બીજી જે છે ફિક્સ મેઝરિંગ ટીપ છે, જે ગિયર ટૂથ ઉપર સેટ થશે. અને ત્રીજી જે ટીપ જે છે એ ગાઈડ સ્ટોપ છે, જેનાથી આ જે ઇક્વિપમેન્ટ જે છે એ ગિયર ઉપર એકદમ એડજસ્ટ કરી શકાશે. થર્ડ ટીપ કેન બી એડજસ્ટેડ બાય મીન્સ ઓફ સ્ક્રૂ. એટલે આ એડજસ્ટેબલ સ્ક્રૂ દ્વારા જે થર્ડ ટીપ જે છે જેને આપણે ગાઈડ સ્ટોપ કહીશું એને ગિયર ટૂથ ઉપર એડજસ્ટ કરી શકાશે. ધ પ્રોપરલી સેટઅપ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ એપ્લાય ટુ ધ ગિયર સો ઓલ ધ થ્રી ટીપ્સ કોન્ટેક્ટ ધ ટૂથ પ્રોફાઇલ. એટલે પીચ આ ઇક્વિપમેન્ટથી પીચ મેઝરમેન્ટ કરવા માટે એટલું એશ્યોર કરવું પડશે કે જે ત્રણેય ટીપ જે છે એ ગિયર સાથે ટચ થયેલી હોવી જરૂરી છે. એટલે આ ઇક્વિપમેન્ટ વડે ગિયરના વન બાય વન દરેક ટૂથ છે એ ચેક થશે અને દરેક ટૂથમાં રહેલી પીચ એરર જે છે એ અહીં ડાયલ ઇન્ડિકેટર ઉપર બતાશે. બીજી મેથડ છે એ છે ડાયરેક્ટ એંગ્યુલર મેઝરમેન્ટ. એટલે આ મેથડથી પણ આપણે પીચ એરર્સ જે છે એ ફાઇન્ડ કરી શકશું. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ મેથડ ટુ ડિટરમાઇન પીચ એરર્સ. ઇન ધીસ મેથડ ટુ ડાયલ ગેજીસ ઓન એડજસ્ટન્ટ ટીથ આર યુઝ વિથ ગિયર માઉન્ટેડ એટ સેન્ટર. તો અહીંયા તમે જોઈ શકો છો ફિગરમાં કે અહીં ગિયર ટીથની સાથે બે ડાયલ ઇન્ડિકેટર જે છે એ એટેચ કરેલા છે. પહેલું ડાયલ ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટર એ છે અને બીજું છે એ ઇન્ડિકેટર બી છે. ધ ગિયર ઇઝ ઇન્ડેક્સ થ્રુ સક્સેસિવ પીચ ટુ ગીવ ધ કોન્સ્ટન્ટ રીડિંગ ઓન ડાયલ એ. એની ચેન્જ ઇન ધ રીડિંગ ઓન ડાયલ બી ઇન્ડિકેટ્સ ધ પીચ એરર. એટલે અહીં આ ગિયરને ઇન્ડેક્સ કરવામાં આવશે. ઇન્ડેક્સ એટલે ગિયરને રોટેટ કરવામાં આવશે અને ગિયરને રોટેટ કરવાથી અહીં જે ડાયલ ઇન્ડિકેટરની જે ટીપ છે એ ટીપ ફિક્સ રહેશે અને વન બાય વન જે ગિયરના ટીપ છે એ ડાયલ ઇન્ડિકેટરની ટીપ સાથે કોન્ટેક્ટમાં આવશે અને ગિયરમાં રહેલી જે એરર જે છે એ ડાયલ ઇન્ડિકેટર ઉપર બતાશે. એટલે ડાયલ ઇન્ડિકેટર એમાં જે રીડિંગ બતાશે એ
નોટ ડાઉન કરવામાં આવશે અને ડાયલ ઇન્ડિકેટર બીમાં જે રીડિંગ મળશે એને પણ નોટ ડાઉન કરવામાં આવશે અને બંને ડાયલ ઇન્ડિકેટરમાં જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ પીચ એરર બનશે. તો આ સાથે ઇયરની પીચ મેઝર કરવાની જે બે મેથડ છે એ અહીં પૂરી થઈ છે. થેન્ક યુ વેરી મચ.